12 ना रिपीटर विद्यार्थियों की बोर्ड की परीक्षा लेवामां आवनार छे। त्यारे परीक्षा ने लईने अमदावाद डीईओ द्वारा तमामे तमाम सेंटर पर व्यवस्था उभी करवामां आवी छे। अमदावाद डीईओ कचेरी द्वारा वहीवटी अधिकारी भरतसिंह गोहिल ने बैठक व्यवस्था ने लईने जणाववामां आव्युं के धोरण 10 ना 19485 विद्यार्थियों की 7 झोन में कुल 108 जगह, जयरे धोरण 12 साइंस ना ने विज्ञान प्रवाह 11337 विद्यार्थियों की एक झोन में कुल 32 बिल्डिंग खाते परीक्षा लेवामां आवशे। અને આ તમામે તમામ સેન્ટર ઉપર કોવિડના નિયમોના આધારે પરીક્ષા લેવામાં આવશે। ધોરણ 10ની રિપીટર વિદ્યાર્થીઓની જે 15 સાથે પરીક્ષા શરૂ થઈ રહી છે એમાં અમદાવાદ શહેરના જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે એમાં કુલ 7 ઝોનમાં વહેંચી દીધેલા બિલ્ડિંગો છે। દરેક ઝોનમાં આશરે 14-15 એટલા બિલ્ડિંગ છે અને ટોટલ 108 બિલ્ડિંગ ઉપર આપણી ધોરણ 10ની રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા 15 સાથે શરૂ થવા જઈ રહી છે, જેમાં 13,086 કુલ વિદ્યાર્થીઓની સંખ્યા છે અને વિદ્યાર્થીનીઓ 6,399 વિદ્યાર્થીનીઓ જે છે એ પરીક્ષા આપશે। એમ કુલ ધોરણ 10ની રિપીટરની પરીક્ષા છે એ 19,485 જેટલા વિદ્યાર્થીઓ આપવા જઈ રહ્યા છે। તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જશે ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સાથે એને બિલ્ડિંગને તમામ બિલ્ડિંગોને સેનિટાઈઝ કરી અને સાફ સુથરી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે। કોવિડ-19ની જે ગાઈડલાઇન્સ છે એની ગાઈડલાઇન પાળવા માટેની તમામ સ્કૂલોને તાકીદ કરી દેવામાં આવી છે અને એ જ પ્રમાણે વિદ્યાર્થીઓને કોઈપણ જાતની તકલીફ ન પડે એ પ્રમાણે આપણે પરીક્ષા લેવા જઈ રહ્યા છીએ। એ જ રીતે ધોરણ 12ની વાત કરીએ તો ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં આ વખતે રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે। એ પરીક્ષામાં એક ઝોન છે અને એક ઝોનની અંદર તમામ આપણે 32 બિલ્ડિંગ છે એ ફાળવેલા છે અને 32 બિલ્ડિંગમાં વિજ્ઞાન પ્રવાહ માટે 1,739 વિદ્યાર્થીઓ રિપીટર પરીક્ષા આપવા જઈ રહ્યા છે, જ્યારે સામાન્ય પ્રવાહમાં 9,598 વિદ્યાર્થીઓ, એમ ધોરણ 12ના કુલ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ થઈ અને 11,337 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે। એ તમામ વિદ્યાર્થીઓની પણ આપણે SOP કોવિડ-19ની જેમ તમામ એ મુજબ શાળાના બિલ્ડિંગો છે એનું પાલન કરે એ માટે અમારો ઇન્સ્પેક્ટિંગ સ્ટાફ સતત કાર્યશીલ છે। વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે એ માટેના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવશે। સુરત જિલ્લાના પલસાણા તાલુકાના દસ્તાન ગામે કોરંબે પડેલા ઓવરબ્રિજના કામના મામલે લડત ઉગ્ર બનવા પામી છે, ત્યારે ભારતીય હિતરક્ષક પક્ષ દ્વારા આજે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ મંથન પર મંદર ગતિએ ચાલી રહેલા કામને